सर्वे वैष्णवों ने जय श्री कृष्ण। आज श्रावण सुद तेरस एटले के कंटोला तेरस आ उत्सव विशेष आज आपणे बे सामग्री सिद्ध करीशु, जेमा पहली सामग्री आपणे शीखीशु गौना लोटनो शीरो। कंटोला तेरस उत्सवना दिवसे आ सामग्री प्रभुने अवश्य भोग धरवामां आवे छे। अने बीजी सामग्री आपणे शीखीशु कंटोलानुं शाक एटले के कंटोलानी टोकरी। आ सामग्री पण आजना दिवसे प्रभुने विशेष रूपथी भोग धरवामां आवे छे। सामग्री शुरू करता पहला आजना आ उत्सवनी थोड़ी लीलानु स्मरण करिए। विक्रम संवत 1552 श्रावण सुद तेरसनो दिवस हतो। आ दिवसे प्रभु श्रीनाथजीए व्रजमां टोड़को गणो स्थान छे त्यां श्री चतुरा नागा नामना विरक्त संन्यासी रहता हता, तेमनो मनोरथ पूर्ण करवा लीला करी। श्री गिरिराजजी पर मलेच्छोनुं आक्रमण थयुं तेवा समाचार सांभळी प्रभु श्रीनाथजी सदु पांडेजीना पाड़ा पर बिराजीने आ स्थान पर पधार्या हता। आ दिवसे श्री प्रभुने आरोगावा माटे श्री रामदासजीए शीरानी सामग्री अने श्री चतुरा नागाजीए कंटोलानुं शाक सिद्ध कर्युं हतुं। श्री स्वामिनीजी पोते आ सुंदर सामग्री लई त्यां पधार्या अने श्री युगल स्वरूप अहीं भोग आरोग्या। श्री कुंभनदासजी कीर्तन सेवामां हता। आ रीते परम भगवदीय श्री चतुरा नागाजीनो दर्शननो मनोरथ पूर्ण करवा भक्तवत्सल प्रभु श्रीनाथजी सामे चालीने दर्शन आपवा माटे पधार्या, जेथी दर वर्षे श्रावण सुद तेरस एटले के कंटोला तेरसना दिवसे श्री ठाकोरजीने कंटोलानुं शाक अने शीरानी सामग्री भोग धरवामां आवे छे। सौ प्रथम आपणे घऊंना लोटना शीरानी सामग्री सिद्ध करीशुं। तेना माटे मैं एक कप घऊंनो जाडो लोट एटले के दरदरो लोट लीधो छे। लोटने मैं चाळीने लीधो छे। पौणो कप खाण लीधी छे। पौणो कप घी लीधुं छे અને અઢી કપ દૂધ લીધું છે। જેટલો લોટ લીધો હોય તેનાથી અઢી ગણું દૂધ લેવું। એક ટેબલસ્પૂન બદામની કતરણ, એક ટીસ્પૂન કિશમિશ અને હાફ ટીસ્પૂન ઇલાયચી પાવડર લીધું છે। તો સામગ્રી સિદ્ધ કરવાની શરૂઆત કરીએ। ગેસ પર એક તપેલીમાં અઢી કપ દૂધ ગરમ કરવા માટે મૂક્યું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખવી। જ્યારે પણ ઘઉંના લોટના શીરાની સામગ્રી કરો ત્યારે જેટલો લોટ લીધો હોય તેનાથી અઢી ગણું દૂધ લેવું। દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે। દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈશું। હવે ગેસ પર એક નોનસ્ટિક કઢાઈ મૂકી તેમાં પોણો કપ ઘી ગરમ કરીશું। ગેસની ફ્લેમ સ્લો રાખવી। ઘી ગરમ થઈ ગયું છે તેમાં એક કપ ઘઉંનો જાડો લોટ પધરાવીશું। અને તેને સરખી રીતે મિક્સ કરીશું। ઘઉંના ઝીણા લોટમાંથી પણ તમે શીરાની સામગ્રી સિદ્ધ કરી શકો છો, પરંતુ આ રીતે જાડા લોટમાંથી કરશો તો સામગ્રી વધુ સુંદર સિદ્ધ થશે। હવે લોટને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 8-10 મિનિટ માટે શેકવાનો છે। લોટ શેકાશે એટલે તે હળવો બની જશે અને તે ફૂલશે એટલે ત્યાં સુધી તેને શેકવો। દૂધમાં ઉભરો આવી ગયો છે તે ગેસ બંધ કરીશું। લોટ પણ ધીરે ધીરે શેકાવા લાગ્યો છે। તમે જોઈ શકો છો લોટ સરસ ફૂલી ગયો છે। આ રીતે લોટ ફૂલીને હળવો થાય ત્યારબાદ તેમાં એક ચમચી કિશમિશ પધરાવીશું। કિશમિશ આ રીતે આ સ્ટેજ પર જ પધરાવી એટલે લોટમાં તે શેકાઈ જશે અને તે સરખી રીતે ફૂલી જશે। હવે લોટ આ રીતે સરખો શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી અને ગરમ કરેલું દૂધ પધરાવીશું। દૂધ આ રીતે ધીમે ધીમે પધરાવવું જેથી તેમાંથી છાંટા ન ઉડે। હવે 2 મિનિટ માટે તેને આ રીતે સ્લો ફ્લેમ પર કૂક કરીશું। તેને એકદમ તાવેથા વડે મિક્સ કરવાનું નથી, 2 મિનિટ સુધી તેને આ રીતે કૂક કરવાનું છે।
ત્યારબાદ તેને તાવેથા વડે મિક્સ કરીશું જેથી દૂધ લોટમાં સરખી તે ભળી જાય। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવી। હવે તેને પ્રોપર રીતે મિક્સ કરી લીધું છે। હવે દૂધ બળે અને શીરામાંથી ઘી છૂટે ત્યાં સુધી તેને કૂક કરવાનું છે। આ રીતે ધીમે ધીમે દૂધ બળવા લાગ્યું છે। જ્યાં સુધી શીરો પેન છોડે ત્યાં સુધી તેને કૂક કરીશું। આ રીતે શીરાએ પેન છોડી દીધું છે અને તેમાંથી ઘી પણ છૂટ્યું છે। હવે આપણે તેમાં ખાંડ પધરાવીશું। હવે સામગ્રીમાં આપણે 1/4 કપ ખાંડ પધરાવીશું અને તેને પ્રોપર રીતે મિક્સ કરી લઈશું। જ્યારે પણ તમે ઘઉંના લોટના શીરાની સામગ્રી કરો ત્યારે આ મેઝરમેન્ટ ખાસ ધ્યાનમાં રાખવું। 1 કપ લોટ લીધો હોય તો 1/4 કપ ઘી અને 1/4 કપ ખાંડ લેવી અને 1/2 કપ દૂધ લેવું। ઘઉંના જાડા લોટની જગ્યાએ તમે ઝીણો લોટ પણ લઈ શકો છો, પરંતુ આ રીતે જાડા લોટની સામગ્રી કરશો તો સામગ્રી વધુ સુંદર સિદ્ધ થશે। હવે ખાંડ ધીરે ધીરે ઓગળવા લાગી છે અને તેનું પાણી પણ વળ્યું છે। પાણી બળે અને શીરામાંથી ઘી છૂટે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે। આટલી સામગ્રી સિદ્ધ કરવામાં 15-20 મિનિટ જેટલો સમય લાગશે। શીરાએ ધીરે ધીરે પેન છોડી દીધું છે અને તેમાંથી ઘી પણ છૂટ્યું છે। હવે તેમાં આપણે 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને થોડી બદામની કતરણ પધરાવીશું। સામગ્રી તૈયાર છે। ગેસની ફ્લેમ બંધ કરીશું અને સામગ્રીને થોડી વાર માટે ઠંડી થવા દઈશું। તો તમે પણ આ સામગ્રી ચોક્કસ સિદ્ધ કરશો। હવે આપણે કંટોલાનું શાક સિદ્ધ કરીએ। કંટોલાનું શાક સિદ્ધ કરવા માટે મેં 150 ગ્રામ કંટોલા લીધા છે। કંટોલા આ રીતના નાના કે મીડિયમ સાઇઝના હોય તેવા જ લેવા। હવે એક બાઉલમાં જળ લઈ તેમાં કંટોલા પધરાવીશું અને તેને હાથ વડે સરખી રીતે ખાસા કરી લઈશું। કંટોલા થોડા કાંટાળા હોય છે, એટલે તેમાં જે પણ અશુદ્ધિ રહી હોય તે આ રીતે હાથથી ખાસા કરશો તો તે પ્રોપર રીતે દૂર થશે। હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને સમારીશું। હવે એક બાઉલ લઈ તેમાં કંટોલા સમારીશું। આ રીતના મીડિયમ સાઇઝના ગોળ ટૂંક કરીશું। જ્યારે પણ તમે માર્કેટમાંથી કંટોલા લાવો ત્યારે આ રીતના નાના કે મીડિયમ સાઇઝના હોય તેવા જ લેવા અને તે લીલા હોય તેવા ખાસ વીણીને જ લેવા। પીળા પડી ગયેલા કંટોલા વચ્ચેથી લાલ નીકળે છે, તેની સામગ્રી સુંદર સિદ્ધ નથી થતી। આ રીતે બધા જ કંટોલાને સમારી લીધા છે। હવે સમારેલા કંટોલામાં 1/2 ટીસ્પૂન જેટલું સિંધવ નમક પધરાવીશું। આમ કરવાથી જે કંટોલામાં ખજૂરી રહી હોય તે દૂર થાય છે। તેને સરખી રીતે મિક્સ કરી દઈશું। મિક્સ કરી લીધા બાદ તેને 10-15 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને મૂકી રાખીશું। હવે 15 મિનિટ થઈ ગઈ છે, ઢાંકણ ખોલીશું। કંટોલાના ટૂંકમાં સિંધવ મીઠું પ્રોપર રીતે ચડી ગયું છે, તેને ફરીથી જલથી ખાસા કરીશું। આ રીતે તેને 2 વખત જલથી ખાસા કરી લેવા અને તેમાંથી વધારાનું બધું જળ નિતારી લેવું।
हवे गैस पर एक कढ़ाई मूकी तेमा बे टेबल स्पून घी गरम करीशू। घी गरम थई गयु छे तेमा एक टीस्पून जीरू पधरावीशू अने 1/4 टीस्पून हींग पधरावीशू। जीरू सरस रीते ततड़ी गयु छे तेमा 1/4 टीस्पून हळदर पाउडर पधरावीशू। हवे तेमा समारेला कंटोला पधरावीशू। आ रीते बधा ज कंटोलाना टूक पधरावी दीधा छे, तेने प्रॉपर रीते मिक्स करी लईशू। गैसनी फ्लेम स्लो टू मीडियम ज राखवी। त्यारबाद तेमा थोड़ूक सींधव नमक पधरावीशू। आपणे पहेला कंटोलाना टूकने सींधव नमकमां रगदोळ्या हता, एटले हवे प्रमाणसरनू सींधव नमक पधरावू। त्यारबाद तेमां श्याम तीखा एटले के मरी पाउडर पधरावीशू अने सरखी रीते मिक्स करी लईशू। बधा ज मसाला शाकमां मिक्स थई गया छे। हवे कढ़ाई पर ढाँकण ढाँकीशू अने ढाँकणनी ऊपर जळ पधरावीशू। आ रीते जळनी वરાળથી 10 મિનિટ માટે તેને મીડિયમ ફ્લેમ પર કૂક કરવાના છે। હવે 10 મિનિટ થઈ ગઈ છે, ઢાંકણ ખોલીને ચેક કરીશું। કંટોલાનું શાક પ્રોપર રીતે કૂક થઈ ગયું છે, હજુ પણ તેને ખુલ્લા ઢાંકણે 2 મિનિટ માટે હાઈ ફ્લેમ પર કૂક કરીશું, જેથી તે થોડું ક્રિસ્પી બને। આ રીતે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, જેથી તે નીચે ચોંટે નહીં। કંટોલાનું શાક થોડું ક્રિસ્પી થઈ ગયું છે। આ રીતની સામગ્રી સિદ્ધ કરવી। હવે તેમાં આપણે સમારેલી કોથ પધરાવીશું। ત્યારબાદ તેને સરખી રીતે મિલાવી લઈશું। કંટોલાના શાકની સામગ્રી તૈયાર છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીશું। હવે કંટોલાનું શાક અને ઘઉંના લોટનો શીરો બંને સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે। તેને કટોરીમાં પધરાવીશું। આ રીતે એક કટોરી લઈ તેમાં કંટોલાનું શાક પધરાવીશું। આ સામગ્રીને કંટોલાની ટોકરી તરીકે પણ ઓળખવામાં આવે છે। તમે પણ આ રીત ફોલો કરીને કંટોલા તેરસના દિવસે આ સામગ્રી અવશ્ય સિદ્ધ કરજો અને પ્રભુને આરોગાવજો। હવે આપણે ઘઉંના લોટના શીરાને કટોરીમાં પધરાવીશું। શીરો થોડો ઠંડો થઈ ગયો છે। આ રીતે શીરાને પણ કટોરીમાં પધરાવી દીધો છે। ઉપર થોડી બદામની કતરણથી સજાવટ કરીશું। આજના વિડીયોમાં આપણે કંટોલા તેરસ વિશેષ બે સામગ્રી સિદ્ધ કરી, જેમાં ઘઉંના લોટનો શીરો અને કંટોલાનું શાક એટલે કે કંટોલાની ટોકરી સિદ્ધ કરી। તમે પણ કંટોલા તેરસના દિવસે આ સામગ્રી અવશ્ય સિદ્ધ કરજો અને શ્રી પ્રભુને આરોગાવજો। જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો। આવી જ રીતે અવનવી સામગ્રીની રીત જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી જ્યારે પણ હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો તમને તેની નોટિફિકેશન તમારા ફોનમાં મળતી રહેશે।
रेग्युलर हूँ मारी रेसिपी चैनल पर वीक में 3-4 वीडियो पोस्ट करूँ छू। बधीज रेसिपी सात्विक होय छे एटले वैष्णवों ने अनुकूल रहेशे, तो तमे मारी चैनल सब्सक्राइब अवश्य करजो। सर्वे वैष्णवों ने कंटोला तेरसनी खूब खूब मंगल बधाई। कंटोला तेरसनी प्रभुनी लीला आ वीडियोना डिस्क्रिप्शन बॉक्स में मैं आपी छे। आ वीडियो ने जोवा बदल आप सर्वे नो खूब खूब धन्यवाद। फरी मळीशुं एक नवी सामग्री नी रीत साथे। आप सर्वे ने मारा जय श्री कृष्ण।